एमए सेमेस्टर एक पेपर नंबर त्रण गुजराती विवेचन बक ठाकोर नी विचार प्रधान कविता विषे तमने मणिलाल ह पटेल बात करशे। बक ठाकोर नी अंदर एक बीजो मुद्दो छे प्रतिभा बीजनी मावजत अने एमा आवता विघ्न एनी वात हूँ करीश। એટલે નાનો જ મુદ્દો છે અને આપણે થોડુંક જ એમાં યાદ રાખવાનું છે। પંડિત યુગમાં જે લોકોએ ગંભીરપણે વિવેચન પ્રવૃત્તિને હાથમાં લીધી એની અંદર આપણે જો મહત્વના નામ યાદ કરવા હોય તો રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, એટલે જેને આપણે બક ઠાકોર કહીએ છીએ, અને જે સહેની ઉપનામથી કવિતા પણ લખતા, સોનેટ નો આવિર્ભાવ જ બક ઠાકોરે કર્યો, એ ઠાકોર એ મહત્વના વિવેચક પંડિત યુગના। સુધારક યુગમાં આપણને ખબર છે નર્મદ અને નવલરામ, આ ચારેય વિવેચકોના જેના મેં નામ કયા, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને બક ઠાકોર, એની અંદર બક ઠાકોર સૌથી વધારે પ્રભાવશાળી રહ્યા। એટલે એવું કહેવાય કે પંડિત યુગના કવિ અને ગાંધી યુગના કવિઓના ગુરુ ઠાકોર પાસ કરે એ કવિ પોતાની જાતને બહુ ભાગ્યશાળી ગણતો। માત્ર સમકાલીનો જ નહીં, અનુગામીઓ સુદ્ધા ઠાકોરથી ખાસ્સા પ્રભાવિત રહ્યા। સાહિત્ય વિવેચનમાં પહેલેથી ઠાકોરે ઐતિહાસિક અને તુલનાત્મક અભિગમો પ્રત્યે વિશેષ જોગ દાખવ્યો। ઠાકોર સ્પષ્ટપણે માનતા હતા કે પુખ્ત વિવેકની સાથે સૂક્ષ્મ રુચિતંત્ર, કવિતા પરંપરા, છંદ પરંપરા અને અન્ય કળાઓ સાથે સહાનુભૂતિ વિવેચકમાં હંમેશા હોવી જોઈએ। બક ઠાકોર ભારપૂર્વક માનતા હતા કે લોકોએ કાવ્ય માટે રુચિ કેળવવી જોઈએ। પંડિત યુગના આ પ્રભાવશાળી વિવેચકે કાવ્યમાં ભાવુકતાનો અસ્વીકાર કર્યો અને બુદ્ધિશક્તિમાં વિચાર પ્રધાનતામાં સમૃદ્ધ એવી કવિતાનો પ્રચાર પ્રસાર કર્યો। વિચાર પ્રધાનતા દ્વારા ઠાકોરને ખરેખર શું અભિપ્રેત છે એ વારે વારે એ બદલતા રહ્યા છે। ઠાકોરનો પહેલો વિવેચન સંગ્રહ કવિતા શિક્ષણ એ 1924માં પ્રગટ થયેલો। ઠાકોરને ફરિયાદ હતી કે કવિતામાં દોષ અને ગુણ કોને કહેવા એનું જાણે સર્વમાન્ય અથવા શાસ્ત્રીય ધોરણ હોય જ નહીં, એવી પરિસ્થિતિને કારણે સારી કૃતિ લખી હોય એવો સર્જક સાવ નબળી કૃતિ પણ આપે છે। વળી મૂલ્યાંકન માટેના તટસ્થ ધોરણનો અભાવ બાબતે પણ ઠાકોર ચિંતા કરે છે। ઉત્તમ કવિતાના સેવન પર, એટલે તમારે વધારે ને વધારે ઉત્તમ કવિતા વાંચવી જોઈએ, એના પર ભાર મૂકતા ઠાકોર પોતાની કવિતાના ટીકાકાર બનવાનું પણ કવિઓને કહે છે। જો આજે પણ કેટલું લાગુ પડે છે, પોતાની કવિતાના પહેલા ક્રિટિક, પહેલા ટીકાકાર પોતે બનવાનો છે। અનુવાદ પ્રવૃત્તિ દ્વારા ઉત્તમને લાવવાની વાત પણ ઠાકોર કરે છે। સ્વાભાવિકપણે આ વિવેચક કવિઓને લોકપ્રિયતાથી દૂર રહેવાની સલાહ આપે છે। આ આજે બહુ જરૂરી છે, આજે બધા લોકપ્રિયતા એવો લપસણો ઢાળ છે કે બધા સડસડાટ એના પર દોડી રહ્યા છે। સાવ સામાન્ય કક્ષાની કવિતાને જે પ્રજા શ્રેષ્ઠ ગણવા માંડે એ પ્રજા છેવટે કવિતાને સાહિત્યને ગુમાવે છે। ભાટાઈના વાતાવરણમાં કાવ્ય વિવેચનાને પણ દમના આઝાર, એટલે દમની માંદગી થઈ ગઈ એવું ઠાકોરને લાગે છે। જો એવું થઈ જાય તો વિવેચનના વિવેચને સાવધ રહેવું પડે। જો વિવેચનના આકાશમાં સામસામી અતિશયોક્તિઓ વછૂટ્યા કરતી હોય તો એનો ઉપાય પણ થવો જોઈએ। જે લોકો કડક વિવેચકને ગાળ આપે છે એ બધાએ ઠાકોરને એકવાર વાંચી લેવા જોઈએ। કાવ્યભાષી બાની, કાવ્યબાની નહીં પણ કાવ્યભાષી બાનીને
तिरस्कार थी ठाकोर आ रीते ओळखावे छे। पद लालित्यनो प्रसाद तो मात्र परिमित विचार शक्तिना बाळकोने रमवानो घुघरो अने कृत्रिम कवितामय पदावली ए तो प्रसाद नहीं, एटलुं ज नहीं पण एनी जीवलेण शोक्य। बक ठाकोरनी विवेचनामां तमने कोई एक अभिगम जोवा नहीं मळे। ऐतिहासिक, कृतिनिष्ठ, तुलनात्मक अने प्रकारनिष्ठ विवेचनना अभिगमो परस्पर उपकारक बनी ठाकोरनी विवेचनामां समांतरे चालता रह्या छे। आ ठाकोर प्रतिभा बीजनी मावजतमां आवता विघ्नो विशे शुं कहे छे ए तमारे भणवानुं छे। साहित्यनो विचार करो एटले एनी साथे संकळायेल ओछामां ओछी त्रण बाबतनो तरत ज तमने स्मरण थशे। एक सर्जक, बे कृति अने त्रण भाव। कृति सर्जक वगर अस्तित्वमां न आवे। सर्जक जे अपूर्व लोकोत्तर शक्ति वड़े अपूर्व चिरंजीव कृतिनु निर्माण करे छे ते लोकोत्तर सर्जकता के असाधारण शक्तिना पर्याय रूपे बक ठाकोर प्रतिभा शब्द वापरे छे। आपड़ा पूर्वना विवेचनमां पण प्रतिभा शब्द ज वपरायो छे। वारंवार ठाकोरे प्रतिभाना महत्व तथा तेनी अनिवार्यता तरफ आंगळी चींधी छे। जेमा प्रतिभा नहीं ते अमर काव्य नहीं एम तेवो कहे छे। सर्जकना अनुलक्ष्यमां आपणे कार्यित्री प्रतिभा अने भावकना अनुलक्ष्यमां आपणे भावित्री प्रतिभा परिभाषा वापरीए छीए। तो ठाकोर ज्यारे सर्जकताने प्रतिभानो पर्याय गणे त्यारे आपणे समझी लेवानुं के ठाकोर कार्यित्री प्रतिभानी वात करे छे, भावित्री प्रतिभा एमने अभिप्रेत नथी। साहित्यमां जेना अपूर्व के अनन्य सर्जकता कहेवाय ते जन्मथी प्राप्त थाय के पछी केळवाय। प्रतिभानुं बीज सर्जकमां प्रथमथी ज पड़ेल होय तो पछी एने अंकुरित करवा के खीलवा माटे तालीम अथवा तो आपणे जेने अभ्यास कहीए एनी जरूर पड़े। कोई पण संजोगोमां एनो अनिवार्यपणे विकास थाय। आ बधा प्रश्नो ठाकोरना मनमां उत्पन्न थवा माटे થોડા અંગત સંજોગો પણ જવાબદાર છે। દાખલા તરીકે કવિકાંત એમના બહુ સારા મિત્ર, કોલેજ કાળના મિત્ર, શરૂઆતથી જ કાંતમાં ઉત્તમ કવિની શક્યતાઓ દેખાતી હતી અને એ ઉત્તમતાનો આવિષ્કાર એની કૃતિઓમાં જોઈ શકાય છે। માત્ર 22 વર્ષની ઉંમરે કાંત પાસેથી આપણને એના ચારેય જાણીતા ખંડકાવ્યો મળી ચૂક્યા છે। તો પ્રશ્ન છે કે એવું શું બન્યું જેથી કાંત જેવી ઉચ્ચ અને ઉત્તમ પ્રતિભા પાસેથી આપણને મળવો જોઈએ એવો સાહિત્યનો ફાલ મળ્યો નહીં। અંગત રીતે આપણે સૌ જાણીએ છીએ કે કાંતના જીવનમાં ઘણા અંતરાયો ઊભા થયા, ધર્મ પરિવર્તન કર્યું, ફરી પાછા હિન્દુ થયા, આ પરિબળો જાણીતા છે। ઠાકોર આના આધારે પોતાની રીતે આવા દાખલાઓ શોધી અને પ્રતિભા બીજની માવજતમાં જે અંતરાય અથવા તો વિઘ્ન જે નડે છે એના વિશે વાત કરે છે। પ્રતિભા બીજની માવજતમાં આવતા વિઘ્ન વિશે ઠાકોરના મંતવ્યની ચર્ચા કરો એવું પૂછે તો આપણે આવું કહી શકીએ કે ઈસવીસન 1930માં આપણી કવિતા સમૃદ્ધિના પ્રવેશક એટલે પ્રસ્તાવનામાં ઠાકોર પ્રતિભાના વિઘ્નોનો નિર્દેશ કરે છે। વિઘ્ન એટલે નડતર, અવરોધ। ત્યાં નિર્દેશેલા મુદ્દાઓને 1939માં પ્રતિભા બીજની માવજત નામે એક સ્વતંત્ર નિબંધના રૂપમાં ફરીથી ઠાકોર વિસ્તારે છે। આ વિસ્તાર આ વિષયના નવા તાત્વિક ચર્ચા બિંદુઓને આવરી લે છે। પણ એવું કહી શકાય કે ઠાકોર પાસે જે ઉદાહરણ છે એ બહુ વૈયક્તિક ઉદાહરણ છે અને એને આપણે સર્વકાલીન રીતે લાગુ પાડી શકીએ એમ નથી। ઠાકોરે પ્રતિભા બીજની માવજતમાં નીચેના ત્રણ મુખ્ય વિઘ્ન ગણાવ્યા છે। પહેલું વિઘ્ન આયુષ્ય મર્યાદા, એટલે કે કવિ 25 વર્ષે જ મરી જાય તો એની પાસેથી જે મળવું જોઈએ તે મળે નહીં, આવું ઠાકોરનું માનવું છે। બે,
संक्रांति काल ना वातावरण मा कविता प्रवृत्ति ने प्रतिकूल नाना मोटा वायु प्रतिकूल कविता प्रवृत्ति ने उत्तेजन न मळे एवं जो वातावरण हो तो पण ए प्रतिभा बीज ने विघ्न रूप थाय छे। अने त्रीजो प्रजा मा कविता नाम ने दीपावे एवी कविता माटे कदर नो अथवा तृषा नो अभाव। आपणो एक बहु ज सारो कवि पठन करतो होय अने आपणे बिलकुल स्थित प्रज्ञानी जेम बैठा होईए अने एक साव नबळी गजल पर आपणे वाहवा वाहवा करीए तो स्वाभाविक छे के पेला सारा कविने प्रतिभाने आपणे अवरोध अथवा विघ्न पहोंचाड़ीए छीए। तो पहलू ठाकोर ना मते आयुष्य मर्यादा। ठाकोर अहीं आगळ कलापी अने मलियानील अने गजेंद्र बुच जेवा उदाहरण आपे छे। कलापी 27 वर्षे जता रह्या, मलियानील पण बहु नानी उमरे जता रह्या। आपणे पछीथी एवुं कही शकीए के केतन मुंशी मात्र 28 वर्षे जता रह्या, रावजी पटेल मात्र 26 वर्षे जता रह्या अने छताय आपणने लोक पासेथी उत्तम मळेलुं छे। ठाकोर कलापी मलियानील अने गजेंद्र बुचना दाखला आपता कहे छे आ त्रणेय सर्जकोनी आयुष्य मर्यादाने कारणे एमनी सर्जक प्रतिभाए सहन करवू पड्युं। एमनी प्रतिभाना पूरेपूरा उन्मेषनो लाभ न मळ्यो। ऊंडो विचार करता तात्विक पाया पर आ विधान खरेखर प्रतिभा विघ्न तरीके टकी शके एम नथी। કોઈક વ્યક્તિ કે વ્યક્તિઓના જીવનમાં તેમના વહેલા મરણને કારણે એની પ્રતિભાના પૂરેપૂરા ઉન્મેષનો લાભ પ્રજાને ન મળ્યો હોય એવું આપણે માની શકીએ। મરણને અહીં પ્રતિભા કુંઠાનું વ્યક્તિગત કારણ લેખી શકીએ। પ્રજાને એ પ્રતિભાનો પૂરો લાભ ન મળી શક્યો હોવાથી મરણ એ સંભવિત લાભને અટકાવનારું અવરોધનારું એક કારણ લેખી શકાય। પણ એ કારણને આપણે સાર્વત્રિક સર્વકાલીન એટલે કે યુનિવર્સલ કારણ તરીકે સ્થાપી શકતા નથી। કારણ કે અમુક વ્યક્તિ એની નાની ઉંમરે મૃત્યુ ન પામી હોત તો એ ભવિષ્યમાં વધુ સારું સાહિત્ય આપી શકી હોત એવી બાંયધરી આપી શકાતી નથી। માનો કે કાંત તો લાંબુ જીવેલા તો 22 વર્ષની ઉંમરે જે ખંડ કાવ્ય આપણને મળી ગયા એવા કાવ્યો પછીથી કેમ ના મળ્યા। રાજેન્દ્ર શાહ ધ્વનિ આપે ત્યારે એમની ઉંમર જરાય મોટી નથી, એ ઊંચાઈએ એ ફરી પહોંચ્યા ખરા। નિરંજન ભગતે કેટલી નાની ઉંમરે કવિતા છોડી દીધેલી, પછી તો એ 90 વર્ષ સુધી જીવ્યા, તો એનાથી એમની કવિતાને કોઈ નુકસાન ગયું અથવા તો પ્રજાને કોઈ એમની પ્રતિભાનો ફાયદો થયો? તો આ બધા ઉદાહરણ કહે છે કે બકર ઠાકોરનું આ કારણ બહુ ટકી શકે એમ નથી। માનો કે કલાપી વધારે જીવ્યા હોત તો શું ફરક પડ્યો હોત? કલાપીમાં કલાકાર તરીકે કવિ તરીકે જે ગુણદોષ હતા તે એમની પ્રતિભાની જે કંઈ શક્યતાઓ હતી એ તમામનો આવિષ્કાર એમની સર્જન સૃષ્ટિમાં થઈ ગયો હોય એવું લાગતું નથી। જો એવું હોય તો વધારે જીવીને એમણે શું આપ્યું હોત? માત્ર જથ્થો? તો પછી જથ્થાની વિપુલતા એ પ્રતિભાનો વિકાસ છે ખરો? જવાબ ના જ હોય। રાવજી પટેલ જેવા સર્જક 28મા વર્ષે મૃત્યુ પામ્યા પણ ચિરંજીવ સર્જન આપતા ગયા। એમની અંગતની કવિતાઓ અથવા આશ્રુઘર અને ઝંઝાની નવલકથા અથવા તો એમની થોડીક વાર્તાઓ અહીં આયુષ્ય પ્રતિભાને રૂંધી શક્યું નથી। વર્તમાન સાહિત્ય જગતમાંથી તો મેં કહ્યું એ પ્રમાણે નિરંજન ભગત કે એવા ઘણા બધા ઉદાહરણ મળી શકે। કોઈક ઉષ્ણસ જેવા હોય જે જીવનની છેલ્લી પળ સુધી ઉત્તમ સર્જન આપતા હોય, પણ એમણે હંમેશા ઉત્તમ સર્જન આપ્યું જ। પોતાની અગાઉની પ્રતિભાશાળી રચનાઓના અનુકરણ દ્વારા પોતાની પ્રતિભા હજી જીવતી છે એવો ભ્રમ ટકાવવા મોટે ભાગે કવિઓ પછીથી કોશિશ કરતા રહેતા હોય છે। રાજેન્દ્ર શાહે એમની જિંદગીના છેલ્લા 20 વર્ષમાં જે કવિતાઓ આપી એ શું હતું એવું આપણે પૂછવું પડે। માણસ કદાચ લાંબુ જીવે પણ એના જીવનમાં એકાદ જ કૃતિ આપી શક્યો હોય એવું પણ બને।
અને એવી એકાદ કૃતિ પણ જો કળા દ્રષ્ટિએ ઉત્તમ હોય તો એના સર્જકની પ્રતિભા અમરતાની અધિકારી બને છે. રેમ્બો ઓછી ઉંમરમાં ઓછું લખીને પણ જગ પ્રસિદ્ધ થયા. રાયચુરા લાંબી ઉંમરમાં ઘણું લખીને ખુદ ગુજરાતમાં કેટલું માન પામી શક્યા તે બધા જાણે છે. આવા ઘણા ઉદાહરણ આપી શકાય. એટલે ઠાકોરનો આ આયુષ્યની મર્યાદા એ કારણ પ્રતિભા બીજની માવજતમાં અવરોધ છે એ આપણને ગળે ઉતરતો નથી. બીજું, સંક્રાંતિ કાળના વાતાવરણમાં કવિતા પ્રકૃતિને પ્રતિકૂળ નાના મોટા વાયુ. પ્રોફેસર ઠાકોરના મત મુજબ આ બીજું પ્રતિભા વિઘ્ન છે. ઠાકોરના કહેવા પ્રમાણે સરમુખત્યારશાહી રાજતંત્રમાં સ્વતંત્ર માનસવાળા સર્જકોને સહન કરવું પડ્યું હોય એવા ઘણા દાખલા મળે છે. ઠાકોર મૂડીવાદ, માર્ક્સવાદ, રશિયાની ક્રાંતિ, ભારતનો સ્વાતંત્ર સંગ્રામ વગેરેને મહાવાયુ ગણાવે છે. સાચી સર્જકતા હકીકતે કોઈ પણ વિપરીત પરિબળોને ગાંઠ્યા વગર યેન કેન પ્રકારે પોતાનો માર્ગ હંમેશા કાઢી લેતી હોય એવા દાખલા તમે જુઓ. ડોક્ટર ઝિવાગો નવલકથાના સર્જક બોરિસ પાસ્તરનાક કે સોલ્ઝેનિત્સિનની કવિતાઓ, આ સર્જકો પોતાના દેશની પ્રતિકૂળ હવા વચ્ચે બીજા દેશમાં વસીને પણ ઉત્તમ કૃતિઓ આપી શક્યા છે. જેમની સર્જન કરવાની ઈચ્છા શિશ્રુક્ષા અદમ્ય હોય, પોતાના આંતર સ્પંદનોને વાચા આપ્યા વગર જે કદી રોકાઈ જ નહીં શકે, રહી જ ના શકે એવી ઉત્કૃષ્ટ જેમની સર્જકતા હોય એમને કોઈ પ્રતિકૂળ વાયુ રોકી શકતા નથી. આપણે સાદત હસન મંટો જેવું ઉદાહરણ પણ લઈ શકીએ અને બીજા ઘણા બધા ઉદાહરણ પણ લઈ શકીએ. એટલે આ પ્રતિકૂળ વાયુવાળું કારણ પણ બહુ ગળે ઉતરતું નથી. સંક્રાંતિ કાળના વાયુઓએ ઉલટું પ્રતિભાવોના નવનવોન્મેષ માટે નવી દિશા ખોલી આપ્યાના દાખલા વધારે મળે છે. દાખલા તરીકે સંક્રાંતિ કાળ પર ઉભેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, એમનામાં સંક્રાંતિ કાળ ઘાતક નહીં પણ પોષક બનીને આવ્યો. પરંપરાનું અનુસરણ કરાવનાર નહીં પણ નવી કેડીઓ નવા રાજમાર્ગો પાડી આપનારા એ બન્યા. વિઘ્ન નહીં પણ એમના માટે તો સંક્રાંતિ કાળ ગતિ પ્રેરક બન્યો. જો આમ હોય તો સંક્રાંતિ કાળ કાચી પ્રતિભાઓને ભલે હણી નાખતો હોય પણ સત્વશીલ પ્રતિભાને તો એ વધારે ઊંચા અને સારા પરિણામ તરફ લઈ જાય છે. સંક્રાંતિ કાળ સાચી કાચી પ્રતિભાઓને હકીકતે નોખી પાડે છે, નિરક્ષીર વિવેક કરાવ આપણને આપે છે. સંક્રાંતિ કાળ તમામ પ્રતિભાઓ માટે પડકાર બને છે. જે પ્રતિભા પડકાર ઝીલે તે બીજી કરતા વધારે જીવી જાય. એટલે આ કારણ પણ બહુ ગળે ઉતરે એવું નથી. ત્રીજું કારણ છે, પ્રજામાં કવિતાના નામને દીપાવે એવી કવિતા માટેની કદર કે તૃષાનો અભાવ. આના માટે ઠાકોર રમણભાઈ નીલકંઠનો દાખલો આપે છે. એ કહે છે, શું રમણભાઈમાં પ્રતિભા નહોતી તો એ પ્રતિભા બીજનો કવિતા ફાલ આટલો જ કેમ? ગુજરાતી પ્રજાની કદરનો અભાવ. નાટક નવલકથાકાર તરીકે પ્રખ્યાત થયા. કવિ પ્રતિભા હોવા છતાં કવિ તરીકે રમણભાઈ બિલકુલ લોકપ્રિય ન થયા કારણ કે પ્રજાએ એમની કદર ન કરી. ઠાકોરનો આ કદરનો ખ્યાલ ઘણો વિશાળ છે. જોવું, વાંચવું, ધ્યાન ચોંટાડવું એ પણ સજીવન નિખાલસ પ્રવૃત્તિમય સહાનુભૂતિના પ્રકાર છે. નિંદા અને વગોવણા પણ એક જાતનો સહકાર છે એમ તેઓ કહે છે. નોંધ જ ન લો એના કરતા નોંધ લઈને નબળું કહો તો પણ તમે નોંધ લીધી, લોકોની સામે મૂકી આપ્યું. એમણે અભિવ્યક્તિને અને પ્રજાના ગ્રહણને સર્જનના બે અર્ધાંગ કહ્યા છે. આમ સર્જકના વ્યાપારને તેઓ છેક ભાવકના પ્રતિભાવમાં પરિપૂર્ણતા પામતો, ભાવકના પ્રતિભાવ સુધી વિસ્તરેલો જુએ છે.
અહીં ઠાકોરનો આશય કલાકાર પોતાના માટે લખે છે કે બીજા માટે, એ જાણીતા પ્રશ્નને, એ જાણીતા વિવાદને છેડવાનો નથી, પરંતુ સર્જન પ્રક્રિયા સાથે પ્રજાકીય સહાનુભૂતિ કેટલી અસરકારક રીતે સંકળાયેલી છે તેના તરફ ધ્યાન દોરવાનો છે. તેઓ પ્રજામાં કવિતા, કલા, સૌંદર્ય મીમાંસા અને સૌંદર્ય પ્રીતિ રોજ બરોજ ફાલે ફૂલે એવી અપેક્ષા રાખે છે. વિવેચન પણ પ્રતિપળે જાગૃત રહેવું જોઈએ, પણ આ પ્રકારના સહકારના અભાવનો વિઘ્ન સર્જકની બહાર છે. સર્જક એમાં કશું ના કરી શકે અને તેથી સર્જકના કાબુ બહારનું છે. આ સ્થિતિમાં સર્જકે બીજા કશાની તમા રાખ્યા વગર પોતાના સર્જન આવેગને વશ વર્તીને સર્જન કરે જવું જોઈએ. એનામાં જો છત હશે, દમ હશે, તો એક દિવસ પ્રજાએ એની નોંધ લીધા વગર પ્રજા રહેશે નહીં. કંઈક નવીન અને વિશિષ્ટ સર્જન કરનાર દરેક સર્જકને શરૂઆતમાં પ્રજાની અવગણના સહેવી પડે છે. એ અવગણનાથી હારી ગયે સર્જકને પાલવે નહીં, એણે પોતાના સર્જન બીજને વફાદાર રહી મંડ્યા રહેવું પડે. એક દિવસ એને પણ એનો ભાવક વર્ગ મળશે જ. દરેક સર્જકે કાળક્રમે પોતે જ પોતાનો આગવો ભાવક વર્ગ ઊભો કરવાનો રહે. કોઈ પણ સર્જકને પહેલેથી નક્કી કરી રખાયેલ વાચક વર્ગ મળતો નથી. જોકે ઠાકોર આનાથી તદ્દન ઉલટું પ્રતિભા વિઘ્ન નાનાલાલ માટે નોંધે છે. નાનાલાલની સર્જન શક્તિની કચાશોનું કારણ ઠાકોર એવું કહે છે કે એમને વહેલી ઉંમરે મળી ગયેલી ખ્યાતિ, એમની અતિશય કદર થઈ, એના કારણે એમની પ્રતિભા વિકસી નહીં. જો કદરનો અભાવ પ્રતિભાને રૂંધતો હોય તો વધારે પડતી કદર અથવા તો અકાળે થતા વખાણ પણ પ્રતિભાના વિકાસને અટકાવે છે. પ્રતિભા એટલે અસાધારણ શક્તિ અથવા લોકોત્તર સર્જકતા, જે મારા તમારા જેવા સામાન્ય લોકોમાં જોવા મળતી નથી. સાહિત્ય સિવાયના ક્ષેત્રોની પણ ઠાકોર ચર્ચા કરે છે. પ્રતિભા જન્મજાત હોય કે ખીલવેલી હોય, પણ પ્રતિભાનું બીજ તો સર્જકમાં પહેલેથી જ પડેલું હોય. રાવી પાઠક જેવાની કવિ પ્રતિભા ખીલવેલી છે, પણ રાવજી પટેલની કુદરતી છે. જન્મજાત પ્રતિભા બીજને અંકુરિત કરવા પ્રયાસ તો કરવા પડે. ઉત્તમ સર્જકમાં પ્રતિભા અને કૌશલ બંનેનો સમન્વય થવો જોઈએ. ઠાકોર પ્રતિભાને અસાધારણ શક્તિ તરીકે ઓળખાવે છે. તો આ ત્રણ કારણો, આયુષ્યની મર્યાદા, સંક્રાંતિ કાળના પ્રતિકૂળ વાયુ અને પ્રજામાં કવિતાના નામને દીપાવે એવી કવિતા માટે કદરનો અભાવ, આ ત્રણને ઠાકોર પ્રતિભાની માવજતમાં નડતા, પ્રતિભા બીજની માવજતમાં નડતા વિઘ્ન તરીકે ઓળખાવે છે. થેન્ક યુ.